ओम शांति शांति शांति। देश भर में जयरे समग्र राष्ट्र नागरिकों कृतज्ञ राष्ट्र बनी अने देशना शहीद वीरों ने जयरे श्रद्धांजलि पाठवी रहा छे त्यारे अमदावाद शहरना घोड़ासर में आवेला सीनियर सिटीजन क्लबना 140 थी वधु सभ्यों धरावता आ मंडळे पण आजे वीर सैनिकों ने जे वीर गति ने पाम्या छे तेओने श्रद्धांजलि पाठवी रहा छे। भगवान सत्यनारायणनी कथाना वाचन साथे ये वीर सैनिकों ने श्रद्धांजलि पाठवी तेओए ब्रेविंग टू मौन पण पाड्युं हतुं अने साथे साथे कोरोनानी वैश्विक महामारी में तेमना सभ्यों કે જે સ્વજનો ગુમાવ્યા છે કલ્પના સભ્યોએ તેઓને પણ આપણે બે મિનિટ મૌન પાડી તેઓને પણ આપણે વંદન કરી તેમના કાર્યોને આજે યાદ કરવામાં આવ્યા છે। ત્યારે સંસ્થાના પ્રમુખ નરેશભાઈ છે આપણી સાથે, તેઓને પૂછીશું શું કહેશો કોરોનામાં આપણા સ્વજનો ગુમાવ્યા પણ દેશે મહત્વના આપણા વીર સપૂતોને ગુમાવ્યા છે, સંયોગ છે બંનેને શ્રદ્ધાંજલિ પાઠવવાનો, શું કહેશો અને શું પ્રાર્થના કરશો ભગવાનની કે તેમના પવિત્ર આત્માને શાંતિ મળે, એમના પવિત્ર આત્માને શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના છે। અને સિનિયર સિટીઝન ક્લબ તરફથી સર્વ મેમ્બરોને પ્રાર્થના કરીએ છીએ કે એના આત્માને પૂરેપૂરી શાંતિ મળે, ચોક્કસ આત્માને શાંતિ મળે। દવે સાહેબ છે આપણી સાથે, દવે સાહેબ, દેશે એક મોટી ખોટ આપણે પડી છે, દેશને સમગ્ર રાષ્ટ્રે શોક મળી છે, 3 દિવસનું રાષ્ટ્રીય શોક પણ જાહેર થયું હતું, દેશના ખૂણે ખૂણેથી એ તમામ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવેલી છે। આજે એક સપ્તાહ વીતી ગયો છે તેમ છતાં પણ હજુ તમામ નામને પરિચય આપો। મારું નામ મનોજ પારેખ છે, હું નરોડા કોલેજમાં પ્રોફેસર છું, સિનિયર સિટીઝન ક્લબનો સલાહકાર છું। આજે લગભગ 2 વર્ષે, બરાબર 2 વર્ષે અમે સિનિયર સિટીઝન ક્લબની ફરી શરૂઆત કરી છે અને એની સાથે સાથે ગયા અઠવાડિયે જે દુર્ઘટના ઘટી હેલિકોપ્ટર ક્રેશમાં અને CDS શ્રી બિપિન રાવત સાહેબ અને તેમના ધર્મપત્ની સાથે બીજા જાંબાજ સૈનિકો કુલ ચૌદ સૈનિકો ગુજરી જે અકસ્માત થયો અને એ ભગવાનને પ્યારા થઈ ગયા, જે ખરેખર ખૂબ જ દુઃખદ છે। આવા સપૂતોની જ્યારે દેશને જરૂર છે ત્યારે આવા સપૂતો આવી નાનકડી દુર્ઘટનામાં માર્યા જાય છે। આ બધા સૈનિકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, સાથે સાથે અમારા સિનિયર સિટીઝન ક્લબના 4 મેમ્બરો પણ કોરોનાની બીમારી આ મહામારીમાં માર્યા ગયા છે, એમને પણ અમે ભૂલી શકીએ એમ નથી। બીજા 2 વ્યક્તિઓ પણ સાથે સાથે અવસાન પામ્યા, કુલ 6 વ્યક્તિ અમારા મંડળમાંથી દૂર થઈ છે, ભગવાનને પ્યારી થઈ ગઈ છે, એ બધાને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। શ્રી વિદ્યાવિહાર કેમ્પસમાં ભગવાન સત્યનારાયણની કથા રાખીને આપણા CDS છે બિપિન રાવત સાહેબ, તેમના ધર્મપત્ની તથા એમના ક્રૂ મેમ્બર થઈને કુલ 14 સૈનિકો હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયેલ છે, તેમને આપણે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। તદુપરાંત સિનિયર સિટીઝન ક્લબના 4 મેમ્બર તથા બીજા 2 મેમ્બરો સાથે 6 મેમ્બરનું કોરોના મહામારીમાં દુઃખદ અવસાન થયેલ છે। ખરેખર ખૂબ જ દુઃખદ છે કે આપણી ક્લબના સભ્યો ગુમાવ્યા છે, આપણે તેમની અંતઃકરણથી એમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। સિનિયર સિટીઝન ક્લબ વિનાયકભાઈ પાઠક, દેશી વિદ્યાલયના રાજુભાઈ વ્યાસ, કેતનભાઈ પટેલ આપણી સમક્ષ હાજર છે, ગુજરાતના જીતેન્દ્રભાઈ ભટ્ટ વરિષ્ઠ પત્રકાર છે અને એમને જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે એમાં બહેનો આખો દિવસ કર્યો હોય છે, પુરુષ તો બાર જતો હોય છે નોકરીમાં, નિવૃત્ત થયા પછી પણ કામ કરતો હોય છે, પણ કામ કરતા રહેવું આપણે પુરુષ હોય, જેથી કરીને આપણે કોઈને નડીએ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ઘરમાં હોય તો એના કરતાં પ્રવૃત્તિ છે વધારે સારી, મગજ સારું રહે, શરીર સારું રહે, આપણી જે બધી જૂની ઓળખાણો છે એ થાય, આ તમારી જેમ અહીંયા આવવાનો મને મોકો મળ્યો તો ગમે ઓળખાણો છે, આ તમારો પ્રેમ મને અહીંયા આપણે ખેંચી લાવ્યો, બહુ ના ખુલે રહું છું અને આટલું સરસ મજાનું તમે સિનિયર સિટીઝનો એની તમારી ક્લબ છે 7 વર્ષથી છેલ્લા 7 વર્ષ મને પણ આનંદ થયો, કારણ કે હું પણ વૃદ્ધ થયો છું અને મારા બાળકો
જો મને વિશ્વમાં ફેરવતા હોય તો આપણે પણ આપણા વડીલોને ફેરવવા જોઈએ.